કોરોનાની મહામારીએ લોકોને બેબાકડા બનાવી દીધા છે ત્યારે આ મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ છે. સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશને વેગ અપાયો છે અને લોકોને પણ અપીલ કરાઈ છે કે મહત્તમ લોકો આ કાર્યમાં જોડાઈને પોતાને સુરક્ષિત બનાવે. તેને અનુલક્ષીને રાજકોટના લોધિકા તાલુકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની લખાણ શૈલીમાં સુધારો આવે અને તેમનો પરિવાર રસીકરણ માટે જાગૃત થાય તે માટે બાળકો પાસે એક પત્ર લખાવવાની પહેલ કરાઈ છે, જેના ખૂબ સારા પરિણામ જોવા મળ્યા છે. રસીકરણ માટે લોકોમાં જાગૃતિ વધી છે. લોધિકાના તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે રસીકરણ માટે તાલુકામાં સુષુપ્તા જોવા મળતી હતી ત્યારે મહત્તમ લોકો આ ઝુંબેશમાં કેવી રીતે જોડાય તે સતત વિચાર આવતો હતો ત્યારે બેઠકમાં કાર્ય હાથ ધરવાનો વિચાર આવ્યો. હવે રસીકરણ ચાલશે ત્યાં સુધી આ પ્રયાસ અવિરતપણે ચાલુ રખાશે. ઝુંબેશમાં 44 સરકારી પ્રાથમિક જ્યારે 10 ખાનગી પ્રાથમિક મળીને કુલ 54 શાળાના વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓના પરિવારજનોનું કહેવું હતું કે અમને પણ આશ્ચર્ય થાય છે કે અમારા નાના બાળકો અમને શીખવે છે અને અમારામાં જાગૃતિ લાવે છે. બાળકોએ પત્રમાં રસીકરણથી થતા ફાયદા પણ જણાવ્યા છે.